નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ઇન્ડિયન ફૂડ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે મગફાળાની દાળ બનાવીશું. મગની દાળ ખૂબ જ હેલ્ધી હોય છે, પણ બધાને ભાવતી નથી, એટલે હું આજે એક નવી રીતે બનાવીને બતાવીશ જે બધાને ખૂબ જ ટેસ્ટી લાગશે. મગની દાળ બનાવવા માટે મેં 1 વાટકી જેટલા મગફાળા લીધા હતા અને તેને 2 કલાક સુધી પાણીમાં પલાળી રાખ્યા હતા. ઝીણી સમારેલી ડુંગળી, ઝીણું સમારેલા ટામેટા, ઝીણા સમારેલા લીલા ધાણા, લીલા મરચાં અને લસણની પેસ્ટ, લીમડાના પાન, રાય અને તેલ લીધું છે. હવે આપણે તેને રેગ્યુલર મસાલા એડ કરીને એક સ્વાદિષ્ટ દાળ બનાવીશું. સૌથી પહેલા આપણે 1 કઢાઈની અંદર તેલ એડ કરી દઈશું. તેલ ગરમ થાય એટલે 1 ચમચી રાઈ એડ કરીશું. રાઈ સંતળાઈ જાય એટલે 8-10 લીમડાના પાન એડ કરીશું. ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું. ડુંગળીને આ થોડી વાર શેકી લઈશું. ડુંગળી થોડી શેકાય એટલે લસણ અને મરચાની પેસ્ટ, ટામેટું આ બધાને એડ કરીને ફરીથી આપણે તેને થોડી વાર શેકી લેવાનું છે. શેકાઈ જાય એટલે હવે આપણે તેમાં 1/2 ચમચી લાલ મરચું, 1 ચમચી હળદર, 1/2 ચમચી ગરમ મસાલો, 1/2 ચમચી ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું એડ કરીને મિક્સ કરી લેવાનું છે. હવે આપણે મિત્રો તેની અંદર જે મગની દાળ પલાળી રાખી હતી તે એડ કરી દઈશું. આ રીતે મગની દાળ બનાવતી વખતે મગની દાળને બાફવાની નથી, તેને 2 કલાક સુધી પાણીમાં પલાળી રાખીને તેને વઘારીને ચડવી લેવાની છે, જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. સરસ રીતે મિક્સ થઈ જાય એટલે તેની અંદર 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરીને કવર કરીને 10 મિનિટ સુધી આપણે તેને ચડવી લઈશું. વચ્ચે આ દાળને 1-2 વાર હલાવી લેવાની છે. મિત્રો 10-15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણી દાળ પણ બનીને તૈયાર થઈ ગઈ છે. દાળ મેં વચ્ચે 2 વાર હલાવી લીધી હતી. દાળ બનીને સર્વ કરવા માટે તૈયાર થઈ ગઈ છે, એટલે હવે આપણે છેલ્લે તેની અંદર લીલા ધાણા એડ કરી દઈશું. મિત્રો તમે જોઈ શકો છો આપણી દાળ એકદમ સરસ બની ગઈ છે, એટલે હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. આ દાળને મેં 4-5 વ્યક્તિઓ માટે બનાવી છે. તમે જેટલા પ્રમાણમાં બનાવવા માંગતા હોય તેટલા પ્રમાણમાં બનાવી શકો છો. મિત્રો આ રીતે દાળ બનાવવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને નાના મોટા બધાને ખૂબ જ ભાવે છે, એટલે એકવાર બનાવીને જરૂર ટ્રાય કરજો. આ દાળને રોટલી, રોટલો કે પછી
ભાત સાથે સર્વ કરી શકાય છે। જો મારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂર બતાવો। જો મારી ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ।